नमस्कार दर्शक मित्रों, हूँ छु नाथ बाबा भाविनी। स्पीड न्यूज 70 માં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈશું આજના સમાચાર વિગતવાર। મહુવાના જમિયત ઉલમાએ હિંદ દ્વારા જામનગર રાજકોટ સહિતના પૂરગ્રસ્ત વિસ્તારમાં 5 લાખથી વધુની રાહત સામગ્રી જરૂરિયાતવાળા લોકો સુધી ટ્રક મારફત રવાના। પૂરને કારણે રાજકોટ અને જામનગર સહિતના ગામોમાં પૂરને કારણે લોકોને વ્યાપાર નુકસાન ભોગવવું પડ્યું છે। ઘરની સામગ્રી તમામ વસ્તુઓ તણાઈ ગઈ છે, કાં તો પલળી ગઈ છે। ત્યારે મહુવા જમિયતને ઉલમાએ હિંદ મદદ માટે આગળ આવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ રૂપી કીટ તૈયાર કરી પૂરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવા માટે આવશે। કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના આ કીટનું વિતરણ કરવામાં આવશે। જમિયત ઉલમાએ હિંદની વાત કરીએ તો લોકડાઉન અને તોકતે વાવાઝોડા દરમિયાન પણ અમરેલી જિલ્લાના અંતરિયાળ ગામોમાં પણ આ હરેક લોકોને મદદરૂપ કરી ચૂક્યું છે। કોઈ પણ કુદરતી આપણે સામે આ સંસ્થા દ્વારા આગળ આવી લોકોની મદદ માટે અગ્રેસ રહ્યા છે। આજે 2-3 દિવસ પહેલાં જે જામનગરમાં જે વરસાદથી તબાહી જે થઈ હતી ને ત્યાં જે પીડિત લોકો છે કે અત્યારે એના માટે ખાવા પીવાની સુવા બેસવાની વ્યવસ્થા નથી, તો આજ અમે જમિયતે ઉલમાએ હિંદના નેજા નીચે જે આ કામ કરી રહ્યા છીએ એમાં અમે ઓલરેડી 200 કીટ કમ્પ્લીટ કરી નાખી છે અને હાલ અમારી ગાડી લોડ થાય છે બહાર, અત્યારે ભરવાનું કામ અમારે ચાલુ છે ને 200 અમે જે ધાબળા અને ગોદડા અને તકિયા એની પણ 200 કીટ અમે બનાવી છે, એ ગાડીમાં અમે લોડ કરી નાખી છે અને અમુક કપડાં જે છે એ અમે ગાડીમાં લોડ કરી નાખ્યા છે અને હજી હાલ એ આ બધું કમ્પ્લીટ થતા એ પછી હજી અમારે ટોટલ 300 કીટ મોકલવી છે, તો 100 કીટ અમે પછી એની તૈયારી કરીએ છીએ ને એ ઇન્શાઅલ્લા અમે થોડાક સમય માટે એકાદ દીમાં અમે પાછા મોકલી દઈશું ઇન્શાઅલ્લા। ને આ જ્યારે અમને ખબર પડી કે જામનગરના લોકો ઉપર આ પૂર પ્રકોપ થયો છે ત્યારે માનવતાના નાતે અમને અમારી જમિયત ઉલમાએ હિંદને એવું થયું કે જે લોકો વિસ્થાપિત છે અને જે લોકો એના ગ્રસ્ત છે એને મદદ કરવી આપણી રાષ્ટ્રીય ફરજ છે, તો અમે લોકોએ મશવરો કરી અને અમારા સમાજના સાથીઓએ લોકફાળાથી આ બધું ઉઘરાવી અને આ સામગ્રી એકત્રિત કરી છે જેથી એ લોકોના ઘર સુધી પહોંચી શકે અને એ લોકોને રાહત મળી શકે એ માટે અમે આ મહેનત કરી છે અને આજે આ મોકલી રહ્યા છીએ। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ જે અસરગ્રસ્ત વિસ્તારોમાં તમે મોકલી રહ્યા છો તો એ લોકો જે મુસ્લિમોને ખાલી આ સહાય કરવામાં આવશે કે અન્ય લોકોને નહીં? અમારે ધર્મ જાત અને કોઈનો ભેદભાવ નથી, જે વિસ્થાપિત છે એમાં જે પણ કોમના હોય દરેક માટે અમારો ફાળો છે અને જે મારે કે અમારી મદદ છે। અંદાજિત કેટલા રૂપિયાની કીટો તમે? એટલે 200 કીટ અત્યારે તૈયાર કરેલી છે અને 200 બેડ તૈયાર કરેલી છે, એની અંદર અંદાજે 4-5 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે। એક કીટનો કેટલો ખર્ચો થાય? એ અંદાજે બધી ટોટલ થઈને 4-5 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે।